नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ ना वर्ग अने वर्गमूल चेप्टर छे तेनी अंदर आप सबनु स्वागत छे। आपणे बीजा नंबर नी थियरी जोवा जई रह्या छे के एकमनो अंक 5 होय तेवी संख्यानो वर्ग कई रीते मळे। विद्यार्थी मित्रों, बे ज मिनिट नी अंदर आपणे एकमनो अंक 5 होय तेवी संख्यानो वर्ग मेळवी शकीए छे। केवी रीते मेळवी शके? दाखला तरीके 15 नो वर्ग छे तो एकम सिवायनी संख्या कई छे? एकम सिवायनी संख्या 1 छे। एकम सिवाय संख्या एक है, एक पची संख्या कई आए थे तो के बे। एक अने एक पची संख्या बे आए तो एक दू दू थे बे। एक दू दू एक गुणिया बे बराबर बे। अने ये बे आया लखो त्यार पछी पाछळना भागे 25 लखो। पहलो अंक बे अने पछीना बे अंक छे 25 लखो। पहलो अंक आ बे नो गुणाकार जे आपणने एकम नो अंक आप्यो होय, दशक नो अंक आप्यो होय। હવે એકમનો અંક અહીંયા 5, એકમના અંક સિવાયની સંખ્યા કઈ છે? તો કે 2 છે। હવે 2 આવ્યા, 2 પછીની સંખ્યા છે 3। 2 તેરી કેટલા થાય? 2 તેરી 6 થાય। તે 6 ને અહીં લખી નાખો અને પાછળ મૂકી દો 25। આ જે છે તે 25 નો વર્ગ થાય છે। ત્યાર પછી આ 3 35 નો વર્ગ છે, એમાં એકમ સિવાયની સંખ્યા 3 છે તો 3 ગુણ્યા 4 3 ચોકું 12 થાય। તે 12 ને આપણે અહીં લખી નાખીએ 12 અને 25 1225 1225 છે તે 35 નો વર્ગ થાય। આ છે 15 નો વર્ગ થયો, આ છે 25 નો વર્ગ થયો, આ છે 35 નો વર્ગ થયો। ત્યાર પછી 45 તેમાં એકમ સિવાયનો અંક 4 છે, 4 પછીની સંખ્યા 5 છે। અહીં જે સંખ્યા આપી હોય તેના પછીની સંખ્યા લેવાની તો 4 5 20 થાય। 20 અહીં લખો બાજુમાં 25, 5 નો વર્ગ લખો। આ 5 છે ને એનો વર્ગ પાછળ બાજુમાં લખી નાખો। 2025 મતલબ 2025 છે તે 45 નો વર્ગ છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આ 5 છે 55 માં એકમ સિવાયનો અંક 5 છે, 5 પછીની સંખ્યા 6। 5 અને 6 નો ગુણાકાર કરો, 5 6 30 થાય છે અને તે 30 25 અહીં લખો 3025 છે તે 55 નો વર્ગ થાય। ત્યાર પછી આ જે 5 એકમના અંક સિવાયની સંખ્યા 6 છે, 6 ગુણ્યા 7 એટલે 42 થાય। આ 42 ને અહીં લખો 42 25 એટલે 65 નો વર્ગ થાય। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 7 આપ્યા છે, 7 અને 8 7 8 56। આ જે 7 પછી 8 આવે જો એકમના અંક સિવાયના 7 છે, 7 પછી 8 તો 7 8 56 થાય અને 56 ની પાછળ 5 નો વર્ગ 25 મૂકો તો 5625 છે તે 75 નો વર્ગ થાય। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી અહીંયા એકમ સિવાયનો અંક 8 છે, 8 ગુણ્યા 9 8 9 72 અને 72 લખ્યા પછી પાછળ 5 નો વર્ગ 25 લખો 7225 છે તે 85 નો વર્ગ છે। ત્યાર પછી 9 છે, 9 પછીની સંખ્યા 10 છે એટલે 9 દાળ 90 થાય। 90 પછી 5 નો વર્ગ 25 લખો એટલે 95 નો વર્ગ આવે એટલો આપણને જવાબ મળે। વિદ્યાર્થી મિત્રો, 105 છે એમાંથી આ 1 કાઢ નાખો તો 10 થાય, એ 10 પછી 11 આવે, 10 અને 11 નો ગુણાકાર 110 થાય। આ 110 અહીં લખો, ત્યાર પછી પાછળ 25 લખો એટલે 11025 છે તે 105 નો વર્ગ થાય। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોતા આપણને એવું ખબર પડે કે આ જે એકમનો અંક કાઢ નાખો તો ત્યાર પછી જે સંખ્યા છે એ સંખ્યા અને એની પછીની સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે જે જવાબ આવે એની બાજુમાં 5 નો વર્ગ એટલે 25 બેઠે બેઠો મૂકી દેવામાં આવે અને પછી જે બે આંકડાઓથી જે સંખ્યા બની છે આપી તે સંખ્યા છે જે તે સંખ્યાનો વર્ગ થતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ન સમજાય તો ફરી વખત વિડીયો જોજો અને આપણા મિત્ર વર્તુળની અંદર આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।